તો મારામાં જેટલો કચરો હોય દૂર થઈ જાય એવું મારામાં સૌભાગ્ય જાગી ગયો. નહીં તો હું બહુ ગુસ્સેદાર એમ બહુ ઘરમાં હું બહુ ખરાબ વ્યક્તિ અને એકલો જવાબદારી બધી ઘરની, છતાં પણ આ સેવા મારા મનમાં નથી આવતી ને સેવા કરું છું. તમારા ઘરવાળા ખુશ થશે? બહુ ખુશ થશે એનાથી. આ સેવા હું કરું તો એમને વાત કરે તો બહુ ખુશ થાય કે તમે આ ઘરે આવું નહીં કરતા, આ સેવા કેવી રીતે કરી? એટલે અમે બાપાના રાજીપાને લઈને આ સેવા કરીએ એવું સમજણ પડે. ખિસ્સા કાતરું છેડતી કરનારાઓ ને બીજા અસામાજિક તત્વો મહોત્સવમાં વિક્ષેપ ન સર્જે એ માટે સલામતીના સખત પગલા લેવાયા હતા. અત્યારની જે સામાજિક પરિસ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ છે, અને અત્યારે દેશની અંદર પણ જે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, એ બધી જ બાબતોની ગણતરી રાખી અને આખી સલામતી વિભાગની ગોઠવણી કરવામાં આવેલી અને ટ્રેનિંગ પણ એવી રીતે જ આપવામાં આવેલી કે કોઈ પણ પ્રકારનો દાખલા તરીકે બોમ્બ વિસ્ફોટ થાય અથવા સ્નેપ શૂટિંગ થાય તો તે ન થાય એને માટે શું કરવું, અને થાય તો પણ આપણે શું કરવું એને માટેની વિચારણા કરવામાં આવેલી. કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને જ નહીં એને માટે સલામતી વિભાગનું અંતર્ગત એક સેફ્ટી ડિવિઝન પણ છે કે જેના સ્વયંસેવકો ઇલેક્ટ્રિકસિટી, બીજા ફાયરને લગતા સેફ્ટી પ્રિકોશન જે કંઈ લેવાના હોય એનું એ લોકો સતત ધ્યાન આપતા હોય છે. સબસે બડા સહયોગ બોલેગા તો તુમ્હારા સ્વામીનાથ નારાયણ કે સમસ્ત તરફ સે જો સોશિયલ વર્કર્સ હૈ વો લોગને ઓર ઉનકા મેનેજમેન્ટને બહુત પ્રિકોશન લિયા હૈ ઓર વો લોગને હમારે સે જ્યાદા વો લોગને જ્યાદા કેર લિયા હૈ ઓર ઉનકા સહાયક કે લિયે હમ લોગ હૈ હી વો સબ ક્રેડિટ્સ વો તુમ્હારા સ્વામીનાથ નારાયણ મંદિર કા ટ્રસ્ટ કો હી જાતા હૈ ઉનકા મેનેજમેન્ટ કો જાતા હૈ. અમારો ડિપાર્ટમેન્ટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે, જેમાં અમારે સાદા ડ્રેસમાં ફરતા રહેવાનું હોય છે આખા નગરમાં. સાદા ડ્રેસમાં એટલા માટે કે જો યુનિફોર્મ પહેરીએ તો અમે ઓળખાઈ જઈએ. અમારે છુપી રીતે આખા નગરમાં ફરવાનું હોય છે કે જેથી કોઈને ખ્યાલ નહીં આવે, એક સામાન્ય માણસ તરીકે જ ફરતા રહીએ જેથી કોઈ અનિચ્છિત તત્વ હોય એને ખ્યાલ નહીં આવે કે આ સ્વયંસેવક છે અહીંયા. એટલે અમે તિલક ચાંદલો પણ અમે કરતા નથી અને આ રીતે ફરતા રહીને કોઈ અનિચ્છિત તત્વ હોય એને વોચ કરતા રહીએ છે અને એવું લાગે કે આ કોઈ નુકસાન કરતા છે તો એને અમે પકડી ને અમે પોલીસને હેન્ડઓવર કરીએ કે જે ટાઈપનો જે કંઈ કેસ હોય એ પ્રમાણે એની સાથે વર્તાવ કરીએ છીએ. સ્વયંસેવકાપાસુન પોલીસલા બરીચ મદદ ઝાલેલી આહે અને પોલીસલા બરેચ ત્રાસ કમી ઝાલેલા આહે. હા 35 દિવસામધ્ये કુઠલાહી પ્રકારची મારામારી કિંવા કુઠલાહી પ્રકારचं એક આપસામધ्ये ભાંડણ વગેરે કિંવા અસા મોટા ગુના વગેરે મારામારી સરકાર ઝાલેલા નહીએ. આપણે મેઇન ગેટની અંદર રાત્રિના 9 વાગ્યા પછીનો જે એન્ટ્રી બંધ કરી દઈએ છીએ. ત્યાર પછી એક કુટુંબ આવેલું, એ કુટુંબે આવીને વાત કરી કે મારી સાથે ગેસ્ટ છે અને એને કાલે પરદેશ અમેરિકા જવાનું છે, માટે અમને અંદર જવા દો દર્શન માટે કે જોવા માટે. એટલે અમે એમને વાત કરી કે ભાઈ અમને સૂચના આપવામાં આવી છે અને આજ્ઞા કરેલી છે અમારા ગુરુએ કે રાત્રે કોઈને આવવા દેવા નહીં. એટલે અમે એને ના પાડી. પછી એ ભાઈ મને સાઈડમાં લઈ જઈને કહ્યું કે લે એ 100 રૂપિયા અને અમને અંદર જવા દે. એટલે મેં એને વાત કરી, જય સ્વામિનારાયણ કહીને વાત કરી કે અમને સ્પષ્ટ આજ્ઞા છે કે કંઈ લાંચ લેવી નહીં અને જો આ રીતનું કોઈને પણ અંદર આવવા દેવા નહીં. કદાચ જો હું જગ્યાએ બહાર હોત તો એને ગુસ્સે થઈને એમ કહી દેત કે એકાદો લાફો મારી દઈશ, એ રીતે પણ થઈ જાય. પણ અહીંયા અમે સેવામાં છીએ એટલે અમને કહેલું કે શાંતિથી વાત કરીએ. એટલે એને સમજાવીને વાત કરી, પછી એને વાત કરી કે વધારે પૈસા જોતા હોય તો વધારે લઈ લે. છતાં મેં ના પાડી કે ભાઈ હું તો નહીં લઉં પણ અહીંયા કોઈ પણ સ્વયંસેવક છે એ પણ નહીં લે. એટલે એની ખાતરી માટે એને બીજા સ્વયંસેવક ભાઈને પણ બાજુમાં લઈ જઈને બોલાવીને વાત કરી કે લે 100 રૂપિયા અમને જવા દો. એટલે એ સ્વયંસેવક ભાઈએ પણ ના પાડી કે અમે અમારા ગુરુની આજ્ઞા વિરુદ્ધ જઈ શકીએ નહીં અને ગુરુના રાજીપા માટે આવ્યા છીએ, માટે આ વાત કરશો નહીં. મારા વાઈફ પણ છે અમારા પ્રદર્શનમાં અને મારી બેબી પણ કલ્ચર પ્રોગ્રામમાં છે, એ પણ ડાન્સ પણ પાર્ટ લીધો છે. 42 દિવસની સેવા માટે રસોડા વિભાગમાં સેવા આપું છું અને હું આવી છું સાથે મારા કુટુંબીજનોમાં બાબો તથા બેબી બે પણ આવેલા છે અને અમે 42 દિવસથી સેવામાં છે ને 42 દિવસ પૂરા કરવાના છે અમારે અને ઘરે અમે એકલા જ છીએ એટલે બંને જણા સેવામાં આવ્યા છીએ. હું સભા વ્યવસ્થાના સ્ટોર્સમાં સેવા આપું છું અને સ્ટોર્સમાં હું ઇન્ચાર્જ તરીકે છું અને હું અને મારી પત્ની અને મારા માતા પિતા પણ સેવામાં છીએ. મારી વાઈફને આજે એ પોતે અહીંયા એ પણ સાથે સેવામાં આવેલા છે, એમને હાઈ પ્રેશરની તકલીફ છે છતાં પણ એ સેવામાં અહીંયા હાજર છે. હું અહીંયા 4 મહિનાથી છું, ભાવનગરથી આવ્યો છું અને 42 દિવસની સેવામાં અહીંયા આવ્યો છું. 42 દિવસની સેવા માટે ફૂડ સ્ટોર વિભાગમાં મારી સેવા છે. હું અહીંયા 1 વર્ષથી સેવા આપી રહી છું. 23 તારીખથી અહીંયા જ છું અને મારી 42 દિવસની સેવા છે. 42 દિવસની સેવા માટે હું આવ્યો છું. 7 મહિનાથી અહીંયા સેવા કરું છું. 7 મહિનાથી આવ્યો છું. લગભગ સપ્ટેમ્બરની અંદર લંડનથી સીધી અહીંયા આગળ આવી ગઈ
અમેરિકાથી લંડન ને લંડનથી અહીંયા સીધા આવવાનું થયું અને આમ તો આજીવન સેવા કરીએ છીએ. દેશ પરદેશથી પ્રગટ ગુરુ શ્રી પ્રમુખ સ્વામીનો રાજીપો મેળવવા સેવા માટે આવી પહોંચેલા 20,000 થી વધુ સ્વયંસેવક ભાઈ બહેનો માટે ઉતારાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્લોક રૂમની સુંદર વ્યવસ્થા કરાઈ હતી જેથી સામાન ચોરાવાનો કે ખોવાવાનો પ્રશ્ન જ ન ઉદ્ભવે. રોજિંદા જીવનની જરૂરિયાતો રાહતના દરે આ પ્રોવિઝન સ્ટોરમાંથી તેઓને મળી રહેતી. કપડાં ધોવાની તથા ઇસ્ત્રીની સગવડ પણ ઊભી કરાઈ હતી. દાઢી માટે હજામત માટે સલૂન હતી તો ચંપલ કે જોડા ફાટી જાય તો મરામતની સેવા પણ તત્કાળ હાજર હતી. પત્ર મળવાને મોકલવા માટે પોસ્ટ ઓફિસની સગવડ પણ હતી. નાનકડી હોસ્પિટલ પણ સાધનોથી સુસજ્જ હતી. દર્દીને તાત્કાલિક રાહત મળી શકે જરૂર પડે તો મોટી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા પણ કરાઈ હતી. જેમ છોકરાઓ માટે વિદ્યાલય ચાલતું તેવી જ રીતે બાલિકાઓનું વિદ્યાલય પણ હતું. ભણવા ઉપરાંત વાંચન રમતગમતની સગવડ છોકરાઓ જેટલી જ મળતી. સ્વયં સેવિકાઓની પૂરતી કાળજી લેવામાં આવી હતી જેથી તેઓ નિર્વિઘ્ને મહોત્સવમાં સેવા આપી શકે. યહાં પર ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેટ્સ મેં સે આઈ હે સબ બાલિકાએં, ઇસલિયે મેરી બહોત સારી ન્યૂ ફ્રેન્ડ્સ હો ગઈ હૈ, ઇસલિયે ઉનકે સાથ ખેલના બહોત અચ્છા લગતા હૈ. યહાં પે ઝઘડે નહીં હુએ કભી? નહીં નહીં, હમ સબ એકદમ હિલ મિલ કે રહેતે હૈં યહાં પે. સહી સહી બતાઈએ આપ, હા સચ્ચી નહીં હુએ? નહીં, એક દિન ભી નહીં હુઆ. નહીં, અમે અંદરો અંદર અમારી માટે ખેંચતાણ થતી જ હોય છે. ઝઘડા થતા હોય કે આ પંખા નીચે ઊંઘું, આ પંખા નીચે બીજો ઊંઘે, અને આ હું મારી જગ્યા મારા ભાઈબંધ માટે છે, એવા બધા ઝઘડા તો થતા હોય. પરંતુ અમે ઉપરને દ્રષ્ટિ કરીએ, યાની કે પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી દ્રષ્ટિ કરીએ, પ્રભુ સ્વામી દ્રષ્ટિ કરીએ, સહજાનંદ સ્વામી સ્વામી કે એમને જે આજ્ઞા આપી છે કે અહીંયા આપણે પોતાના સ્વભાવ છોડવા માટે જ આવેલા છીએ, તો આપણા સ્વભાવ જો જાય નહીં તો અહીંયા આવવાનો કોઈ અર્થ રહેતો નથી. જુદી જુદી જગ્યાના બહેનો આવે, જુદા જુદા ઘરના આવે, અને એ બધા જ ઘરના એક જ જગ્યાએ એક જ કુટુંબના સભ્યોની તરીકે રહેતા હોય એ જોવા આવું ભાગ્ય જ મળી શકે. ગ્રીનીસ બુકમાં લેવા જેવું ખરું. અમારો જે ફુલાર વિભાગનું ઓફિસ છે એનાથી વિશેષ કશું નગરમાં જોયું જ નથી, એટલે ત્યાંથી જ અમે, જો કે પહેલાથી ઘડતર થયેલું છે કે સેવા એટલે પછી સેવા જ એમ, પછી જોવાનો કોઈ ઇન્ટરેસ્ટ નહીં. સ્વામીનો આ સ્ટેજ પ્રોગ્રામનો હજી અમે લાભ લીધો નથી. આમ એવો અફસોસ નથી થયો કે અમે રહી ગયા કંઈ જોવામાં, કે હજી કદાચ નહીં જોવા મળે ને વાઇન્ડ અપ થઈ જશે તો એ અફસોસ નહીં, પણ એક જે કરવા આવ્યા છે ને એ વ્યવસ્થિત થાય છે સ્વામીની રૂચિ પ્રમાણે એની સેવા, એ જ વધારે વિશેષ આનંદ છે. 42 દિવસ સેવા જે કરવાની તક મળી છે એ 42 દિવસ જો સેવા લઈ લેશું તો અંતરમાં જે રાજીપો છે આ જોયા કરતા પણ વિશેષ રાજીપો એ મળવાનો છે મને. વૈસે ડર મુજે ઇસ બાત કી થી કે મૈં મરાઠી હું ઓર મુજે કોઈ ઇન્વોલ્વ કરેગા યા નહીં. યહાં પે અભી એક મહિને સે હમ લોગ ઇતને ઇકઠ્ઠા રહે રહે, એક દૂસરે કી ઇતની હિફાઝત કર રહે હૈ, તો અભી લગ રહા હૈ કે નહીં હમ લોગ જૈસે કુછ જૂની દોસ્તી હો હમ લોગ કી, એસે હમ લોગ રહેતે હૈ યહાં પે. સો અભી મૈં એસે કુછ બિલીવ નહીં કરતા, મુજે કુછ એસા લગતા નહીં કે મૈં અકેલા ગિર ગયા હું યહાં પે કરકે. મરાઠી હોને કે બાજુ મુજે કભી એ ફીલ નહીં હુઆ કે મેં મરાઠી હું ઓર એ સબ ગુજરાતી હૈ તો યે મુજે મતલબ યેને કુછ બતાતે નહીં યા કુછ ક્યા હો રહા હૈ ક્યા નહીં યા કિસી કાર્યક્રમ મેં ભાગ નહીં લેને દેતે, એસા કભી મહેસૂસ નહીં હુઆ. ઉલટ જ્યાદા પ્રેફરન્સ ઉન્હોને મેરે કો દિયા. દીકરી માવતર ને ઘેરે જાય ત્યારે એને કઈ અગવડ પડે ખરી? કોઈ પણ આખા સમાજ ની અંદર કોઈ ને અગવડ પડે જ નહીં ને. એમ આપણે અમારા બાપ ને ઘેરી અમે આવ્યા છીએ, એટલે બાપા ને ઘેરી કઈ અગવડતા કોઈ હોય જ નહીં. છોકરા હવે ના પાડી હતી કે બાપા તમે રવા દો અને તમે ઘણી સેવા કરી છે અને હવે તમે એમને સમયો કરવા જાઓ. ક્યાં મેં કીધું નારી ને આ અવરદાસ મને બાપાએ આપેલી છે, એટલે ઈ મને કઈ થવા જ નથી, તારે કઈ ચિંતા કરવી ને તું તારે, અને કદાચ મારો દેહ પડી જાય ને તો તમારા કરતા બાપાને વિધિ હારી આવડે છે.
ભલે મારો દેહ પડી જાય પણ મારે તો જવું જ છે. એક આ શાળા છે અને આ જીવન ઘડતર માટેની ખૂબ સુંદર શાળા છે. કોઈ દિવસ લીડરશીપ ક્યાંય લીધી નહોતી પણ આ વખતે જે મળી છે આ સેવા તો ખરેખર એવું લાગે છે કે આપણામાં એ સુસુપ્ત શક્તિ હોય છે અને આમ આવી રીતે સ્વામીની દયાથી આ આટલો ચાન્સ મળ્યો તો એ બહાર આવી એટલે હવે ખાતરી થઈ ગઈ કે આપણે સોંપવામાં આવે તો આ રીતનું કામ પણ આપણાથી થઈ શકે. આમ અમે આ જે સેવા આપીએ છીએ તો એવું લાગે છે કે આખી જિંદગીના એમ કે જે અમારા સર્વશ્રેષ્ઠ દિવસો છે એ આજ છે અને એ આત્મિક સંતોષ છે એ અમારા માટે મોટામાં મોટી ઉપલબ્ધિ છે. સ્વયં સેવક એટલે શું એનો જાણે આદર્શ પૂરો પાડે છે. સૌથી પહેલા તો આ લાગે છે કે કોઈ કોઈને કોઈ સૂચના નથી આપતું, બધા પોતાની રીતે જ જાણે પોતાને ભાગે આવેલી ફરજ બજાવી રહ્યા છે. ઉનકી શાલીનતા, ઉનકી પ્રેમ ઓર શ્રદ્ધાપૂર્વક અપને કાર્ય કે પ્રતિ સમર્પણ, એ સબ સીખને યોગ્ય હૈ. હમ તો સ્વયં સેવક હૈ, સ્વયં તો ઉન સ્વયં સેવકો કો ભી કુછ સીખને કે લિયે કહીં સ્વયં સેવક કા આદર્શ મિલ સકતા હૈ, એસા ઉનકે વ્યવહાર સે હમકો પ્રતીત હોતા હૈ. સ્વયં સેવકો જે રીતે વ્યવસ્થામાં ખૂબ મન ને ઉમળકાથી કામ કરે છે જોઈને પણ મને ખૂબ આનંદ થયો. ને ઇધર કે સ્વયં સેવક જે હૈ વો પૂરે ટ્રેન્ડ હૈ, બહુ મિતભાષી હૈ, વો અચ્છે બાત કરતે હૈ, ઓર એ સ્વયં સેવક ની હી જો બનાયા હૈ સબ પૂરા, ઓર ઇતને કરોડો લોગ આતે હૈ ઉનકા સહી સહી ઉનકો સેવા દેતે હૈ લોગ, વો બહુ અચ્છે સ્વયં સેવક હૈ. ઘણા બધા આવી રીતે આ કહેતા હોય છે અને પૂછતા પણ હોય છે કે આ કેવી રીતે આ બધું મેનેજમેન્ટ ક્યાંથી શીખ્યા, અને કેટલાક જે મેનેજમેન્ટના જાણકાર છે એ એમ કહે છે કે આવું મેનેજમેન્ટ બહુ ઓછું જોવાનું મળે છે. આની પાછળનું કારણ એ છે કે અમે કોઈ મેનેજમેન્ટના બહુ એક્સપર્ટ છે એવું નથી, પણ આની અંદર જે કામ કરનારા સંતો છે અથવા કાર્યકર્તાઓ હરિભક્તો વગેરે છે એની ભાવના શુદ્ધ છે, અને જ્યારે શુદ્ધ ભાવથી નિસ્વાર્થ ભાવથી માણસ કામ કરતો હોય છે ત્યારે ભગવાનની શક્તિ અને આવા મોટા પુરુષોની શક્તિ એમાં ભરતી હોય છે અને એને કારણે આ બધું સફર જાય છે. પરમેનન્ટ સમાજને માટે એક સારામાં સારું કાર્ય થાય એવો પણ સ્વામીશ્રીનો આદેશ હતો, અને એ આદેશની પ્રમાણે વિચાર કરતાં આ જે આપણો સ્વામિનારાયણ નગર છે એ નગરની સામે જ એક પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ એનું આયોજન વિચારાય. તમિલ ભાષાના સુપ્રસિદ્ધ કવિ સ્વાતંત્ર્ય સેનાની શ્રી સુબ્રમણ્યમ ભારતીની સ્મૃતિમાં ચુનાભટ્ટી રેલવે સ્ટેશન પાસે તૈયાર કરેલ મકાન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાને એની પ્રવૃત્તિઓથી અભિભૂત થઈ સોંપી દીધું. આમ બંને સંસ્થાના સહયોગથી પ્રમુખ સ્વામી નેત્ર હોસ્પિટલ અસ્તિત્વમાં આવી. તારીખ 16/12/1995 ના રોજ પ્રમુખ સ્વામીએ અહીં પૂજા વિધિ કરી આખી હોસ્પિટલમાં ફર્યા. કરવું છે તને સારો કરો, મારી વાત ન કરી, દવાખાનું પણ સારું થાય, આવનાર બધા જે માણસો દર્દીઓ છે એને પણ સંતોષ થાય અને ડોક્ટરો અહીં આવે એને પણ સંતોષ થાય, કઈક સારી દવા કરીએ, સારું કામ કરીએ, એટલે દ્રષ્ટિએ આયોજન થયું. લોગ આયંગે જિનકે પાસ પૈસા નહીં હૈ, ધન નહીં હૈ, જો ખર્ચા નહીં કર સકતે એસે લોગ યહાં આયંગે ઓર ઉન્હે દૃષ્ટિ મિલ જાયેગી. દૃષ્ટિદાન સે દૂસરા કોઈ ભી દાન બડા નહીં હો સકતા હૈ, ઓર આજ સે સ્વામીજી આપકી કૃપા સે હજારો લાખો લોગો કો ઇસ શહેર મે દૃષ્ટિ મિલ જાયેગી, ઇસલિયે મે આપકા બહોત હી આભારી હું. નગર ભવ્ય છે અને બહુ સુંદર રળિયામણું છે અને જોઈને આપણને આકર્ષણ થાય, પરંતુ આયોજનની પાછળ એવો વિચાર રાખવામાં આવ્યો છે કે દરેક વસ્તુનો ફરી પાછો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે મંદિરોમાં જ્યાં જ્યાં આવી આવશ્યકતાઓ છે, પ્રદર્શનના શેડ છે એ મંદિરોની અંદર, સભાખંડની અંદર ગોડાઉનમાં ઉપયોગ થવાનો છે, આ પંખા છે, ગાદલા ગોદડા લાઇટ છે, એ બધાનો ઉપયોગ જે છે અમે ઉકાઈ છાત્રાલય બાંધીએ છીએ તો એ છાત્રાની અંદર આ બધી વસ્તુનો ઉપયોગ થવાનો છે, અને જે કંઈ નીચે કોટાસ્ટોન બધું વાપર્યું છે એ પણ એવી રીતે વાપર્યું છે જેથી બધા જ કોટાસ્ટોન પાછા એમને મોકલી શકે. અંદર અમે સિમેન્ટમાંનું
ફિક્સિંગ નથી કર્યું, જેથી આ બધા કોટા સ્ટોન કે ટાઇલ્સ પણ અમે ફરી પાછી વાપરી શકીશું આ બધા બાંધકામની અંદર, એટલે કોઈ વસ્તુનો વ્યય થાય એવી રીતે અમે આ બાંધકામ કરેલું નથી. સ્વામીજીનો એક આદેશ આયોજનની અંદર એક સૂચન હતું કે આ ઝીરો બજેટ ઉપર કરવું, એટલે ઓછામાં ઓછો ખર્ચ થાય એ રીતે આખું દરેક આયોજન કર્યું. બીજી વાત કે વધારેમાં વધારે હરિભક્તો એની જે આવડત, એનો સમય, એની જે શક્તિ એને અંદર ફેરવવી, એ રીતે આખું આયોજન આ થયેલું છે. આયોજન કર્યું એ આયોજન દુનિયામાં ભગવાન શકું કરી શકે જ નહીં, આ ભગવાનનું જ કાર્ય છે. એ લંબાવનું નંદન અમનાવ્યા કેવું અદભુત, અને પ્રભુ સાને વૈરાટ સ્વરૂપ આજે આપણે જોઈએ અત્યારે આપણા નજરો આગળ દેખાય એવા અદભુત પુરુષ આ પ્રમુખ સાહેબ બધી લીલા છે. આ લાભ આપ્યો છે એવો કોઈ દિવસ બાપા આપ્યો જ નહીં. આવો લાભ તો જે લઈને જાય એમને જિંદગી છે ભેર સભરવાનું, આવો લાભ ફરી ફરીને કોઈને નહીં મળે. આ અવતારી પુરુષ છે પ્રમુખ સ્વામી, અને એના દર્શન કરવાથી એમ જ થાય છે કે બધા તીર્થો આપણે ફરી વળ્યા, અને એમ જ થાય છે કે આખો દિવસ રાત બધું કુટુંબ મૂકીને અહીંયા રહું એવું મને અંદરથી લાગે છે. આજે અમૃત મહોત્સવમાં આવીને મારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં બસ સૌંદર્ય જ સૌંદર્ય દેખાય છે. કલા છે, ચિત્ર છે, નૃત્ય છે, સંગીત છે. આ ઇન્દ્રિયોને પણ સંપૂર્ણપણે આનંદ આપે એ રીતે વાત તો એમણે ઇન્દ્રિયથી પર જવાની કરી છે. આ મારો આનંદ છે અને આશ્ચર્ય છે. ઘણા એવા સુંદર કાર્યો છે કે જેનું વર્ણન થઈ શકે, પણ જેનું જોયા પછી વર્ણન જ ન થઈ શકે એ કાર્ય પ્રમુખ સ્વામીનો અમૃત મહોત્સવ. આ ધરતી ઉપર આનંદનો સાગર ઉછળતો જોવા મળે છે, અને એ આનંદમાં આજે આપણે સૌ બધા ડૂબેલા છીએ, અને આ અમૃત મહોત્સવનો આનંદ આપણે અહીંયા આગળ માણીએ છીએ. ભૂખ લાગવી પ્રકૃતિ છે, ખાધેલું પચે નહીં અને પચાવવા માટે ફાકીઓ મારવી પડે વિકૃતિ છે, પણ આપણા ભાણામાંથી અર્ધું બીજાને આપી દઈએ મારી તમારી સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિ, એ સંસ્કાર, એ ભક્તિનું રખોપું કરવા માટે થઈને આવા સામૈયા થાય છે, ત્યારે આપણને એમ થાય કે આ સામૈયા સામૈયા નથી પણ નરવા વિચારવાળા માણસ ઉગાડવાનું કામ અહીંયા થાય છે. લોકો હર્ષકેલા છે, કુટુંબ સહકુટુંબ મિત્ર મંડળ સહિત લાખોની સંખ્યામાં આજે પહેલી જ વાર અમે મુંબઈમાં અનુભવીએ છીએ કે આવો કોઈક મહાન પ્રસંગ મુંબઈ શહેરમાં યોજાયો છે, અને એનું શ્રેય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીને છે. અને જાણવું છે કે આ વ્યક્તિની પ્રતિભા એટલી સ્ટ્રોંગ શા માટે છે કે આખી દુનિયા આટલા બધા એમના ભક્તો છે. એનું વર્ણન કેવી રીતે કરવું ખબર નથી. માં માં કહેવાય, બાપ કહેવાય, જે કોઈને ના કહી શકે એમને એમને કહી શકીએ છીએ. અમે ભલે નજીક નથી જઈ શકતા પણ અમે એમને કહીએ છીએ અને એનો જવાબ મળે છે. બાપા અમારું સર્વસ્વ છે, માતા પિતા કરતા પણ બાપા અમારું સર્વસ્વ છે, અને અમે કંઈ બી કામ કરીએ તો બાપાનું નામ લઈને જ કરીએ છીએ. જેમ એક હીરો હોય અને આપણે એક મોટો હીરો હોય અને એનો કેફ હોય, એમ સ્વામી બાપા મળ્યા છે એ કેફ અમને ખૂબ જ છે. એમને જોતા શાંતિ તો ખૂબ જ થાય છે, અને એમ થાય કે આપણી પોતાની વ્યક્તિ હોય એવું અનુભવાય છે. બાપા એકદમ નિખાલસ, ગમે તેને સાથે વાત કરે નિખાલસથી વાત કરે. એક લખોપતિ આવે તોય ભલે, અને એક ઝૂંપડાવાળો આવે તોય ભલે. મને એકવાર પ્રદર્શનમાં મારે આવેલા તો મારે અરે થોડી વાત કરેલી, પણ મને અંતરમાં એટલો આનંદ થયો ને તે હું બતાવી નથી શકતો. પ્રમુખ સ્વામી કે પાસ જાતે હૈ તો કભી લગતા હૈ કે હમારી માં હૈ, કભી લગતા હૈ હમારે પિતા હૈ, કભી લગતા હૈ હમારે બંધુ હૈ, કભી લગતા હૈ હમારે સખા હૈ, પતા હી નહીં ચલતા પ્રમુખ સ્વામી ક્યા હૈ. આજે આ સમાજના દૂષણો શારીરિક કરતા માનસિક વધારે રહ્યા છે, ત્યારે આ માનસિક દૂષણોને દૂર કરવા માટે વારંવાર જે યુગ પુરુષો જન્મ લેતા હોય છે એ પૈકીના યુગ પુરુષને ચરણે હું મારા વંદન કરું છું. મારે હિસાબે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તો વેદ વ્યાસ ભગવાનના નવા અવતાર જ ગણી શકાય. આપ એક ભગવાન કે એક બડે અચ્છે ઇન્સાન હો, હમારે ઉપર જો પ્રેમ હૈ ઉનકા વો હમારે લિયે મેરે હમારે મેં તો અલ્લાહ સે યહી કહુંગા કે હમારા એક કોઈ એસા એસા સંબંધ હુઆ હૈ ઉનકે સાથ કે બસ શુક્રગુઝાર હું ઉનકા. જય સ્વામી નારાયણ એન્ડ સલામ અલૈકુમ.
एक जमाना दोबारा इस देश में दोबारा आ जाएगा जब हम आपस में लड़ाई नहीं करेंगे, हर एक तरीके की सोच विचार का जगह होगा, टॉलरेंस होगा, फॉरबियरेंस होगा, सहिष्णुता होगा, सत्य होगा, धर्म होगा, प्रेम होगा, शांति होगा, अहिंसा होगा। उस जगह पे पहुंचने के लिए, उस जगह पे हमें पहुंचाने के लिए स्वामी जी, मैं आपसे नम्रता से अर्ज कर रहा हूं, नम्रता से प्रार्थना कर रहा हूं, आप हमें आशीर्वाद दें। मेरे एक मित्र ने मुझे कहा कि हम तो सोचते हैं कि ये पूरा समारोह आपके 75 एज से आप 100 साल के हो जाए तब तक यहां चलना चाहिए, ऐसे लोग सोच रहे हैं। सहकार थी एक सुंदर कार्य आयोजन आज थी रू है, यम लाभ लेवा माटे आप बदा आया, आप बदा ने खूब खूब अँ आग भावना पन होय के आ रीते आप दूर थी आया छे, स्वामी नजीक थी मड़ू नहीं, एमनी पास जवा नहीं, पुष्प आप कहीं अर्पण कर सकता नहीं, एवी भावना आप बदाने हो जरूर, अने ए भावना रहे ज स्वाभाविक है। मने पण बहु इच्छा रहे कि हूँ दरेक ने मळूं, दरेक ने आ प्रमाणे नथी मानवानुं कि आपणे स्वामीने नथी मळ्या, तमे भावथी जे तमारी श्रद्धांजलि छे, तमारी जे अमृत अपराण जे कहो कि आ प्रमाणे तमारा पुष्पांजलि जे कहो ए आर्च अगर तो ये तमारा भाव ये आरती पण विशेष छे, ये दूर बैठा हशो नजीक बैठा हशो तो पण आ भावथी जे तमे जे कहीं आवीने आ कार्य कर्युं छे ये अनंत गणू भगवान मानशे अने सुख आपशे, माटे कोई पण कई पण प्रकारनो विचार राख्या सिवाय कि आपने पूर्ण सुख आ समय अनु जे दर्शननुं समागमनुं संतोना आवा वाणी सांभळवानुं हरिभक्तोनो जे भाव ने प्रेम जे आपने मळ्यो छे ये अलौकिक छे, अने एटली संतोष मानीने આપણે આ અહીંથી વિદાય થઈએ, તારાઓ ભાવ લઈને જઈએ, અને એ રીતે મળ્યું ના મળ્યું તો સર્વ માફ કરજો, રાજી રહેજો, અને બધાની પાસે એ જ માગવાનું છે, સંતોએ માગ્યું, બધાએ માગ્યું છે, મારે પણ એ છે કે આ જોગીમાના લાડીલા સંતો છે અને હરિભક્તો પણ એમના લાડીલા છે, એમના માટે ખૂબ બધું સમર્પણ કર્યું છે, તો એ બધાને પણ હું રાજી કરી શકું, બધાના આશીર્વાદ મેળવી શકું એવું બળ મહારાજ મને પણ આપે એ પ્રાર્થના।